ભરૂચના કડમાળ ગામે ખેતીની જમીનમાં કોઈ પણ વિભાગની મંજૂરી વિના ચાલતા વોટર પાર્ક વપરાતા વરસાદી કાચના પાણીના વિવાદ બાદ તંત્ર જાગ્યું. આખરે પરવાની વિનાનું વોટર પાર્ક સીલ કરાયું. આખું તંત્ર હતું અંધારામાં. હેપી આઈસલેન્ડ વોટર પાર્ક પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ કે કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં ચાલતું વોટર પાર્ક તંત્રએ આખરે બંધ કરાવ્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કરમાળ ગામ નજીક વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર રૂપિયા કમાવાની લાઈનમાં રાતોરાત વોટર પાર્ક ઊભી કરવું શરૂ કરી દેતા વોટર પાર્કમાં નાહવાની મજા માણવા ગયેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની બૂમો વચ્ચે વોટર પાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે તેની તપાસ કરવામાં આવતા કેનાલમાં પંચર કરી વરસાદમાં કાંસમાં પાણી ઠાલવી વોટર પાર્કમાં ઉપયોગ કરવાનો ભાંડો ફૂટતા આખરે વોટર પાર્ક બંધ કરાવી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સપાટી ઉપર આવી રહી છે. ભરૂચ જિલ્લામાં આક્વિય વોટર પાર્ક ગેરકાયદેસર ચાલતો હોય અને આ ગેરકાયદેસર હેપી આઈસલેન્ડ વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતા અને વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરતા જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી. જે દ્રશ્ય પણ મામલતદાર સહિત અન્ય અધિકારીઓએ નહેરી આંખે જોયું હતું. હેપી આઈસલેન્ડ વોટર પાર્ક કોને મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજી પુરાવા મામલતદારે માંગતા જ કોઈ પણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટર પાર્કમાં રહેલી કોઈ પણ રાઇડની ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી. વોટર પાર્કમાં કોઈ પણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી. તદુપરાંત વોટર પાર્ક ચાલુ કરવા માટે અધિક કલેક્ટર એન્ડ આર ધાંધલ પાસેથી પણ કોઈ પણ જાતની મંજૂરી લીધી ન હતી અને છતાં છેલ્લા 15 દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા. વોટર પાર્કની કોઈ મંજૂરી નથી. અધિક કલેક્ટર એનઆર ધાંધલ ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ અધિક કલેક્ટર એનઆર ધાંધલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે પોલીસે બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે અને આવી કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશે તેમ કહ્યું હતું. ભરૂચ તંત્ર તરફથી કોઈ પણ જાતની મંજૂરી નથી. SDM મનીષા માનાણી. સમગ્ર પ્રકરણમાં મામલતદાર માધવી મિસ્ત્રીએ ગેરકાયદેસર વોટર પાર્ક ઉપર વિઝિટ કરી તપાસ કરવામાં આવતા આખે આખું વોટર પાર્ક ગેરકાયદેસર હોય અને કોઈ પણ જાતની મંજૂરી વિના વોટર પાર્ક ચાલતો હોય તેવો રિપોર્ટ SDM મનીષા માનાણી સમક્ષ રજૂ કરતા વોટર પાર્ક સીલ કરવા માટે ભરૂચ અધિક કલેક્ટરને અભિપ્રાય રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવામાં આવશે તેમ કહ્યું હતું. એકુ પટેલ, ZSTV, ભરૂચ.